एंटेना वेव प्रचार एकम एक इलेक्ट्रोमेग्नेटिकने एंटेना मूलभूत बाबतो विषय एक पॉइंट एक इलेक्ट्रोमैग्नेटिक नी भौतिक ख्याल इलेक्ट्रोमेग्नेटिक तरंगों एंटेना मूलभूत बाबत एंटेना वेव प्रचार कोर्स कोड तेतालीस लाख एकतालीस हजार एक सौ छ गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी सेमेस्टर चार નમસ્કાર અને ઇલેક્ટ્રો પ્રોફેસરમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને શ્રેષ્ઠ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ શિક્ષણ લાવીએ છીએ આ વીડિયોમાં અમે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો અને એન્ટેનાની મૂળભૂત બાબતોની ચર્ચા કરીશું જે સંચાર ઇજનેરી ક્ષેત્રે મૂળભૂત વિષય છે આ ડિપ્લોમા લેવલના કોર્સમાં અમે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોના જનરેશનના ભૌતિક ખ્યાલને આવરી લઈશું જ્યારે ચાર્જ ફરે છે ત્યારે તે ઇલેક્ટ્રિક ક્ષેત્ર બનાવે છે અને જ્યારે તે વેગ આપે છે ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર પણ બનાવે છે જે એકસાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઉત્પન્ન કરે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગની તરંગ લંબાઈ એ બે સળંગ શિખરો અથવા ચાર્ટ વચ્ચેનું અંતર છે અને તે તરંગની આવર્તન સાથે વિપરીત પ્રમાણસર છે આરએફ સિગ્નલો એ એક પ્રકારનું ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે સંચાર હેતુઓ માટે થાય છે તેઓ ઓસિલેટિંગ સર્કિટનો ઉપયોગ કરીને ઉત્પન્ન થાય છે જે વૈકલ્પિક પ્રવાહો બનાવે છે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ઉત્પન્ન કરે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોના પ્રસારની દિશા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો બંને માટે લંબરૂપ છે જે તરંગને પ્રકૃતિમાં ટ્રાન્સવર્સ બનાવે છે મેક્સવેલના સમીકરણો ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની વર્તણૂકનું વર્ણન કરે છે અને ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્રોને એકબીજા સાથે સંબંધિત કરે છે ચાર સમીકરણો છે ઇલેક્ટ્રિક ક્ષેત્રો માટે ગૌસનો કાયદો ચુંબકીય ક્ષેત્રો માટે ગૌસનો કાયદો ફેરાડેનો ઇન્ડક્શનનો કાયદો અને મેક્સવેલના કરેક્શન સાથે એમ્પિયરનો કાયદો તેથી તે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો અને એન્ટેનાની મૂળભૂત બાબતોની સંક્ષિપ્ત ઝાંખી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી મદદરૂપ અને માહિતીપ્રદ લાગી એન્જિનિયરિંગ અને ટેકનોલોજી પર વધુ માહિતીપ્રદ વિડીયોઝ માટે ઇલેક્ટ્રો પ્રોફેસરને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોવા બદલ આભાર